હેલો એવરી આજનો આપણો ટોપિક છે મીન ડેવિએશન ફોર અનગ્રુપ ડેટા તો ફર્સ્ટ આપણે મીન ડેવિએશન એટલે શું અને તેની ફોર્મ્યુલા અનગ્રુપ ડેટા માટેની છે તે ડિસ્કસ કરીએ આગળના લેક્ચરમાં આપણે ગ્રુપ ડેટા માટે મોડ કઈ રીતે ફાઇન કરવો તે ડિસ્કસ કરેલું હતું તો ફર્સ્ટ અહીંયા તમને ફોર્મ્યુલા આપેલી છે મીન ડેવિએશન ફોર અનગ્રુપ ડેટા ફોર્મ્યુલા ઉપરથી આપણે સમજીએ કે મીન ડેવિએશનનો મતલબ શું થાય છે મીન ડેવિએશન ફ્રોમ મીન ડેલ્ટા એક્સ બાર હવે મીન ડેવિએશન ફ્રોમ મીન એટલે કે મધ્યક પરથી મીન ડેવિયેશન મિન ડેવિયેસનને ગુજરાતીમાં કહીએ તો સરેરાશ વિચલન બરાબર છે તો અહીંયા મધ્યક પરથી સરેરાશ વિચલન એવી જ રીતે મધ્યસ્થ પરથી સરેરાશ વિચલન એવી બે ફોર્મ્યુલા આપણે મીન ડેવિયેશનમાં ડિસ્કસ કરવાની છે ફોર અનગ્રુપ ડેટા માટે તો અહીંયા ફર્સ્ટ તમને આપેલું છે મીન ડેવિયેશન ફ્રોમ મીન બરાબર છે મીન એટલે કે મધ્યક એક્સ બાર એક્સ બાર પરથી આપણે મીન ડેવિએશન ફાઇન કરવાનું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે મીન ફાઇન કરવો પડે તો ઇઝ ઇક્વલ ટુ સીગમાં મોડ્યુલસમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર ઓપોન એન હવે અહીંયા તમને આપેલું છે મોડ્યુલસમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર એક્સઆઈ છે એ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે બરાબર છે નંબર્સ આપેલા છે અને એક્સ બાર છે એ મીન આપેલો છે એટલે કે અહીંયા જે નંબર આપેલા છે અને એક્સ બાર આપેલો છે એ બેનો ન્યુમેરિકલ ડિફરન્સ નો મીન ફાઇન કરીએ એને કહેવામાં આવે છે મીન ડેવિએશન બરાબર છે તો અહીંયા મીન ડેવિએસન ફ્રોમ મીન એને સિમ્બોલમાં આપણે ડેલ્ટા એક્સ બાર વડે દર્શાવીશું ઇઝ ઇક્વલ ટુ સમસન મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ઓપન એન એવી જ રીતે તમને સેકન્ડ ફોર્મ્યુલા આપેલી છે મીન ડેવિએસન ફ્રોમ મીડિયન મીડિયન છે એને આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ તો અહીંયા આપણે ડેલ્ટા એમ નામ આપીશું બરાબર છે ઇઝ ઇક્વલ ટુ સમસન ઓફ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ કેપિટલ એમ અપોન એન જ્યાં આપણે મીન ડેવિએશન ફ્રોમ મીન મીન મેળવવાનો થાય ત્યાં એક્સઆઈ માઇનસ એક્સ બાર લખીશું અને જ્યાં મીન ડેવિએશન ફ્રોમ મીડિયન આવે ત્યાં એક્સઆઈ માઇનસ કેપિટલ એમ અપોન એન બાકીની બે ફોર્મ્યુલા સેમ જ છે બરાબર અનગ્રુપ ડેટા છે એટલે અહીંયા ખાલી તમને ઓબ્ઝર્વેશન્સ આપેલા હશે એના ઉપરથી આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને મીન ડેવિએશન ફ્રોમ મીન અથવા મીન ડેવિએશન ફ્રોમ મીડિયન ફાઇન કરવાનું કીધું હોય તે ફાઇન કરવાનું છે તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે મીન ડેવિએશન ફ્રોમ મીન હોય તો આપણે પહેલાં એમાં મીન ફાઇન કરવો પડશે એવી જ રીતે મીન ડેવિએશન ફ્રોમ મીડિયન હોય તો એમાં મીડિયન ફાઇન કરવો પડશે એક્ઝામ્પલ જોઈએ ધી રેકોર્ડ્સ ઓફ રન મેડ બાય ક્રિકેટર ઇન ટેન ઇનિંગ્સ ઇઝ એઝ અન્ડર ફાઇન મીન ડેવિએશન ફ્રોમ મીડિયન હવે અહીંયા તમને જે રન આપેલા છે એ એનો આપણે મીન ડેવિએશન ફ્રોમ મીડિયન બરાબર છે એટલે કે મધ્યસ્થ પરથી સરેરાશ વિચલન ફાઇન કરવાનું છે તો જેના પરથી આપણે મીન ડેવિએસન ફાઇન કરવાનું હોય એની વેલ્યુ આપણે ફર્સ્ટ ફાઇન કરવી પડે સોલ્યુશન જોઈએ હવે અહીંયા મિન ડેવિએશન ફ્રોમ મીડિયન તો આપણને મીડિયન ફોર અનગ્રુપ ડેટા બરાબર છે એની ફોર્મ્યુલા ક્લિયર હોવી જોઈએ તો ફર્સ્ટ આપણે મીડિયમ ફોર અનગ્રુપ ડેટાની ફોર્મ્યુલા એકવાર રિવાઇઝ કરી લઈએ મીડિયન ફોર અનગ્રુપ ડેટામાં આપણે જે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એને આપણે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ પછી એ ગણી લેવાના છે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે જો ઓડ હોય તો એની ફોર્મ્યુલા અને ઇવન હોય તો એની ફોર્મ્યુલા એવી રીતે બે ફોર્મ્યુલા આપણે આગળ ભણી ગયા છે તો અહીંયા તમને નંબર ઓફ ઓબ્ઝર્વેશન એન ઇઝ ઇક્વલ ટુ ટેન આપેલા છે અને ટેન છે એ ઇવન નંબર છે તો એમાં આપણે એવરેજ ઓફ ટુ સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન્સવાળી ફોર્મ્યુલાનો યુઝ કરીશું તો અહીંયા ફર્સ્ટ એન ઇઝ ઇક્વલ ટુ ટેન ઓબ્ઝર્વેશન્સ એરેન્જિંગ ધેમ ઇન એસેન્ડિંગ ઓર્ડર ચડતા ક્રમમાં આપણે જે બધા જ ઓબ્ઝર્વેશન આપેલા છે એને ગોઠવી દઈએ તો ટ્વેલ્વ સેવન્ટીન ટ્વેન્ટી એટ થર્ટી થર્ટી ફોર્ટી ફોર ટ્વેન્ટી ફિફ્ટી ટુ સિક્સટી વન સેવન્ટી ફાઈવ વન ઝીરો એટ હવે અહીંયા આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ટેન મળે છે ટેન છે એ ઇવન નંબર છે ધેર ફોર મીડિયન કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ ટુ સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન્સ બરાબર છે વચ્ચેના જે બે ઓબ્ઝર્વેશન છે એની સરેરાશ લઈ લઈએ એટલે આપણને મીડિયન મળી જશે ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ બ્રેકેટમાં એન બાય ટૂથ ઓબ્ઝર્વેશન્સ પ્લસ એન બાય ટૂથ પ્લસ વન્થ ઓબ્ઝર્વેશન્સ એટલે કે વચ્ચેના બે ઓબ્ઝર્વેશન્સ ફિફ્થ ઓબ્ઝર્વેશન પ્લસ સિક્સ ઓબ્ઝર્વેશન તો અહીંયા જે આપણે ઓબ્ઝર્વેશન એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલા છે એમાંથી જે પાંચમું ઓબ્ઝર્વેશન અને છઠ્ઠું ઓબ્ઝર્વેશન લઈ અને એની એવરેજ લઈ લઈએ તો અહીંયા તમને પાંચમું અને છઠ્ઠું ઓબ્ઝર્વેશન મળશે આડત્રીસ અને ચુમ્માલીસ બરાબર છે તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ બ્રેકેટમાં થર્ટી એટ પ્લસ ફોર્ટી ફોર ટુ ફોર્ટી વન તમને અહીંયા ફોર્ટી વન મળે છે એ કેપિટલ એમ એટલે કે મીડિયન મળે છે હવે આપણે મેળવવાનું છે મીન ડેવિએશન ફ્રોમ મીડિયન બરાબર છે તો મેન ડેવિયેસન ફ્રોમ મીડિયમ મેળવવા માટે આપણી પાસે જે ફોર્મ્યુલા છે અનગ્રુપ ડેટા માટેની ફોર્મ્યુલા ફોર્મ્યુલા જોઈએ એમાં એમાં કયા કયા પદની જરૂર પડશે એ બધા પદ આપણે અને જે છે વેલ્યુ મૂકી દઈએ એટલે તમને આન્સર મળી જશે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ સમસન ઓફ મોડ્યુલર્સ ઓફ એક્સઆઈ માઇનસ કેપિટલ એમ ઓપોન એન આ આપણી ફોર્મ્યુલા છે તો એમાં આપણે સ્મોલ એનની જરૂર પડશે જે આપણી પાસે છે નંબર ઓફ ઓબર્વેશન ઇઝ ટુ ટેન સમસન ઓફ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમ બરાબર છે તો અહીંયા એક્સઆઈ એટલે કે જે ઓબ્ઝર્વેશન આપેલા છે એ તો આપણે એક ટેબલ બનાવી લઈએ એમાં જે ઓબ્ઝર્વેશન્સ આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે એને એક્સઆઈ નામ આપી અને ફર્સ્ટ રો લખી નાખીએ અને સેકન્ડ રોમાં આપણે મેળવવું પડશે મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમ હવે અહીંયા એક્સઆઈ માઇનસ એમ એટલે કે જે એક્સઆઈ આપેલું છે ધારો કે તમને ફર્સ્ટ એક્સઆઈની વેલ્યુ આપેલી છે ટ્વેલ્વ ટવેલ્વમાંથી તમને કેપિટલ એમ એટલે કે મીડિયમ શું મળ્યો છે તો કે ફોર્ટી વન તો ફોર્ટી વન આપણે ટ્વેલ્વમાંથી બાદ કરીએ એટલે તમને માઇનસ ટ્વેન્ટી નાઇન મળશે પણ અહીંયા મોડ્યુલસ આપેલા છે એટલે આપણે ક્યાંય પણ માઇનસ લખવાની જરૂર નથી બરાબર છે એટલે તમને સેકન્ડ રો છે એ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમ એ બધી પોઝિટિવ વેલ્યુ મળશે હવે જે બધી એક્સઆઈ માઇનસ એમ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમની વેલ્યુ છે એનો સમ કરી નાખીએ એટલે તમને સમ મળશે સિગ્મા એક મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ ટુ વન ફાઇવ બરાબર છે હવે આપણે જે ફોર્મ્યુલા છે એમાં બધી વેલ્યુ મૂકી દઈએ થેર ફોર મીન ડેવિયેશન ફ્રોમ મીડિયન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મોડ્યુલર ઓફ એક્સઆઈ માઇનસ કેપિટલ એમ ઇઝ અપોન એન ઇઝ ઇક્વલ ટુ ટુ વન ફાઇવ અપોન વન ઝીરો ઇઝ ટુ ટ્વેન્ટી વન પોઈન્ટ ફાઇવ આ તમને મળે છે મીન ડેવિએશન ફ્રોમ મીડિયન ખાસ યાદ રાખવાનું છે મીન ડેવિએશન ફ્રોમ મીડિયન હોય તો ફર્સ્ટ આપણે મીડિયન ફાઇન કરીશું અને મીન ડેવિએશન ફ્રોમ મીન આપેલું હોય તો ફર્સ્ટ આપણે મીન ફાઇન કરીએ અને પછી જે તે પદને આપણે ફોર્મ્યુલામાં જરૂર પડશે એ પદ આપણે મેળવવાના છે ને નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ફ્રોમ ધી ફોલો ડેટા ઓપટેન મીન ડેવિએશન ફ્રોમ મીન અહીંયા તમને જે ડેટા આપેલો છે એના ઉપરથી આપણે મીન ડેવિએશન ફ્રોમ મીન એટલે કે મધ્યક પરથી સરેરાશ વિચલન મેળવવાનું છે તો મધ્યક પરથી આપણે સરેરાશ વિચલન મેળવવાનું થાય ત્યારે ફર્સ્ટ આપણે મધ્યક ફાઇન કરવો પડે બરાબર છે તો મધ્યકની ફોર્મ્યુલા જોઈ લઈએ તો સમ ઓફ ઓલ ઓબર્વેશન્સ અપોન નંબર ઓફ ટોટલ ઓબ્ઝર્વેશન્સ તો અહીંયા તમને સોલ્યુશન એન ઇઝ ઇક્વલ ટુ ટેન અહીંયા જે ઓબ્ઝર્વેશન આપેલા છે એ ટેન આપેલા છે

બરાબર છે જે તમને મીન મળી ગયું હવે મીન ડેવિયેશન ફ્રોમ મીન એની ફોર્મ્યુલા આપણે યાદ કરી લઈએ તો સિગ્મા મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર તો આપણે એના માટે મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ફાઇન કરવો પડશે એના માટે જે આપણે ઓબ્ઝર્વેશન આપેલા છે એને આપણે ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રોમાં લખી નાખીએ આઈ બરાબર છે અને સેકન્ડ રો આપણે મેળવવાની છે એક્સઆઈ માઇનસ એક્સ બાર એટલે કે ધારો કે ફર્સ્ટ તમને ઓબ્ઝર્વેશન આપેલું છે ટ્વેન્ટી એઇટ અને તમને જે મીન મળે છે એક્સ બાર થર્ટી સેવન એટલે ટ્વેન્ટી એઇટ માઇનસ થર્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ માઇનસ નાઇન પણ અહીંયા મોડ્યુલસ આપેલું છે એટલે બધી પોઝિટિવ વેલ્યુ મળશે એવી રીતે એક પછી એક આપણે મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર મેળવી લઈએ

આ તમને મળશે મીન ડેવિએશન ફ્રોમ મીન આગળના એક્ઝામ્પલમાં આપણે મીન ડેવિએશન ફ્રોમ મીડિયન ફાઇન કરેલું હતું એટલે ફર્સ્ટ ટાઈમ આપણે મીડિયન ફાઇન કરતા હતા અહીંયા તમને મીન ડેવિએશન ફ્રોમ મીન આપેલું છે તો ફર્સ્ટ અહીંયા આપણે મીન ફાઇન કરીશું બરાબર છે મીન ડેવિએશનના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા માટે આપણને જે આગળના મીન અને મીડિયનવાળી ફોર્મ્યુલા છે એ ક્લિયર હોવી જોઈએ આજે આપણે મીન ડેવિયેશન ફ્રોમ મીન અને મીન ડેવિયેસન ફ્રોમ મીડિયન એ અનગ્રુપ ડેટા માટે જોયેલું છે એટલે એમાં આપણે મીન અને મીડિયન અનગ્રુપ ડેટા માટે કઈ રીતે ફાઇન કરવા એ જોયેલું છે આગળના લેક્ચરમાં આપણે મીન ડેવિયેસન ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કરીશું તો એમાં પણ આપણને ફ્રોમ મીન એન્ડ ફ્રોમ મીડિયન એટલે કે ગ્રુપ ડેટા માટેનો મીન કઈ રીતે ફાઇન કરવો અને ગ્રુપ ડેટા માટેનો મીડિયન કઈ રીતે ફાઇન્ડ કરવો તે આવડતું હોય તો જ આ એક્ઝામ્પલ સોલ્વ થઈ શકે આગળના લેક્ચરમાં આપણે મીન ડેવિએસન ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કરીશું થેન્ક યુ